સોમનાથનું વ્યાપક ડેવલપમેન્ટ થશે, જે રીતે કેદારનાથ કાશી વિશ્વનાથનું ડેવલપમેન્ટ થયું છે, અને સોમનાથ એમનો ભવ્ય એમની ભવ્યતા પાછી પુનઃસ્થાપિત વ્યાપક સ્વરૂપે થશે તેવી મને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ટ્રસ્ટ કામ કરશે. અને નરેન્દ્રભાઈની જે દ્રષ્ટિ છે, એમની દીર્ઘદ્રષ્ટિ છે, એમનું પ્લાનિંગ છે, એ જોતા સોમનાથના જય જય પતાકા વિજય પતાકાઓ ચોક્કસ લહેરાશે. સોમનાથ ટ્રસ્ટ જે કાંઈ પ્લાનિંગ કરશે ભવિષ્યમાં, રાજ્ય સરકાર પૂરો સહકાર આપશે. કારણ કે ગુજરાતમાં સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, એમાં સોમનાથ, અંબાજી, દ્વારિકા, પાવાગઢ, પાલિતાણા આ બધાનું એક વિશેષ મહત્વ છે. સ્વાભાવિક છે કે એની ચિંતા ટુરિઝમના વિકાસ માટે, યાત્રાળુઓ શ્રદ્ધાથી જે અહીંયા આવે છે એમને લાગવું જોઈએ કે એક સુંદર વ્યવસ્થા છે. નેશનલ હાઈવે દર ચોમાસા પછી બગડી જાય છે, ભારત સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે અને કાયમી ઉકેલ આવે, દર ચોમાસા પછી આ પ્રશ્ન ઉભા રહે એવું ન બને એ માટે પણ ભારત સરકારમાં રજૂઆત કરી છે. બસ ગુજરાતના સમૃદ્ધિને હિત માટે, ગુજરાતીઓના કલ્યાણ માટે મેં પ્રાર્થના કરી છે. એમાં સ્વાભાવિક છે આવી જાય છે કે ભાજપ હોય તો જ વિકાસ હોય, વિકાસ અને ભાજપ એકબીજાના પર્યાય બન્યા છે.